ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ગંદકીનું ફેલાયું સામ્રાજ્ય, પવિત્ર ગણાતી આ નદીમાં કરવામાં આવે છે અસ્થિ વિસર્જન, માછલીઓના મોત બાબતે ધર્મપ્રેમી જનતામાં આક્રોશ, સાબરકાંઠામાં નાના અંબાજી તરીકે ઓળખાતા અને અંબિકા માતાજીના ઉત્પત્તિ સ્થાન એવા ખેડબ્રહ્મા ખાતે આવેલ અને ત્રણ નદીઓના સંગમનું સ્થાન ગણાતી હરણાવ નદી આજે રામ તેરી ગંગા મેલીના ફિલ્મ જેવી થઈ રહી છે તેમ દેખાઈ રહ્યું છે. પવિત્ર ગણાતી આ નદીના વિસ્તારો ગંદકીથી ઉભરાઈ રહ્યા છે. નદીની બંને બાજુએ અને નદીના પવિત્ર પાણીમાં અનેક પ્રકારની ગંદકીના કચરાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે, જેના લીધે અહીં આવતા જતા રાહદારીઓ અને ધર્મપ્રેમી પ્રજાને દુર્ગંધનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. વધુમાં અહીં વહેતી ભીમાક્ષી, કોસંબી, હરણાવ નદીઓના પવિત્ર પાણીમાં અબોલ જીવો પૈકીની માછલીઓ પણ આવા ગંદા પાણીમાં રહેલ કચરાના કારણે મરણ પથારીએ મોતને બેટી રહી છે અને આવી મરણ પામેલ માછલીઓને કૂતરા તથા પક્ષીઓ મોઢામાં નાખી ચૂથી રહેલા દ્રશ્યો કેટલીક વાર નજરે પડી રહ્યા છે, જેના લીધે ધર્મપ્રેમી પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ બાબતે ધર્મપ્રેમી જનતા દ્વારા નગરપાલિકાને અવારનવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર કુંભકર્ણાની નિંદ્રામાં પોડી રહ્યું છે. મહત્વની અને અગત્યની વાત તો એ છે કે ત્રણ નદીઓના સંગમ સ્થાન ગણાતી આ હરણાવ નદીમાં આવનાર કાર્તિક પૂર્ણિમાના દિવસે અહીં અસ્થિ વિસર્જન કરવાનો મહિમા રહેલો છે અને સ્થાનિક લોકો સિવાય આજુબાજુના રાજસ્થાન સહિતના જિલ્લામાંથી એક વર્ષમાં મૃત્યુ પામેલ પોતાના પરિજનોને અસ્થિકુંભ લઈ અહીં વિસર્જન માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને વિસર્જન બાદ આ નદીના પવિત્ર જળમાં સ્નાન કરવાનો અને પૂજન વિધિ કરવાનો રિવાજ હોય છે. ત્યારે આવા મહત્ત્વના અને પવિત્ર દિવસે લોકોને ગંદા પાણીમાં સ્નાન કરી આવા રિવાજો કરવા ધર્મપ્રેમી જનતા મજબૂત બને છે. તો લોકોની માગણી અને લાગણી છે કે સ્થાનિક નગરપાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવી આવનાર પૂર્ણિમા પહેલાં સાફ સફાઈ કરાવે, લોકોના તહેવારોનો મહિમા સમજી તેમ લોક માંગણી ઉઠવા પામી છે. ચંદ્રકાંત પ્રજાપતિનો રિપોર્ટ, ખેડબ્રહ્મા, સાબરકાંઠાથી.